કોઈકનું તપ, કોકનું દાન, કોકની આંગી, કોકની પૂજા, કોકની દીક્ષા, કોકનો વિહાર. 50 જણા તો કોન્ટેક્ટમાં છે કે નહીં તમારી પાસે? મેં એક ઠેકાણે પૂછ્યું એટલે પાંચમાંથી એક નામ ઘરવાળીને લીધું. મેં કીધું સારું બોલો શેના માટે? એ જે મને વપરાવે છે. હા હા, મેં કીધું આ અનુમોદના નથી કરતો, તું મસ્કા મારી રહ્યો છે. અનુમોદના ને મસ્કામાં ફરક નહીં. તમારું કામ કઢાવવા માટે તમે જો કોકની અનુમોદના કરતા હો તો એ અનુમોદના નથી, એ મસ્કો છે, મસ્કા પોલીસ છે. પાંચમાંથી ચાર કદાચ તમારા મિત્ર હોઈ શકે, એક દુશ્મન પણ જો તમે નામ લ્યો તો હું તમને કહું કે તમે સાચી અનુમોદના કરીશ. તમે જે પાંચ લીધા એમાં કોઈ તમારો દુશ્મન હતો? દુશ્મન યાદ આવ્યો? અચ્છા, કોઈ ગમે તે કારણસર એની સાથે તમારી દુશ્મનાવટ થઈ હશે, પણ એનામાં બીજા કોઈ ગુણ હોઈ શકે કે ના હોઈ શકે? કેમ તમને વિચાર ના આવ્યો તમારા દુશ્મનનો? એક ભૂલ થઈ એટલે એના 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 જીવનની અંદર બધા બધા ખોટા, બધા જ માઇનસ. રામચંદ્રજી પણ રાવણના ગુણની અનુમોદના કરતા હતા. રાવણ એટલે કોણ કહેવાય? રામ માટે દુશ્મન જ કહેવાય. સગી પત્નીને જો ઉઠાવી જાય એના માટે આટલું મોટું યુદ્ધ કરવું પડે, અને છતાંય રામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ આવતીકાલથી આપણે રાજ ચલાવવાનું છે. રાવણ રાજ ચલાવવામાં એક્કો હતો, જા એની પાસે જઈ અને શીખી આવ કે અમારે આવતીકાલથી અયોધ્યાનું રાજ ચલાવવું છે, તો અમને જરા બે ચાર પોઈન્ટ્સ આપો. અને નંબર ટુ, આ અજૈન રામાયણની વાત થઈ, જૈન રામાયણ એમ કહે છે કે રામચંદ્રજી રાવણની પરમાત્મા ભક્તિની અનુમોદના કરતા હતા, કે રાવણ જ્યારે પરમાત્માની ભક્તિમાં ગાંડો થઈ જતો હતો ને ત્યારે એના જેવી ભક્તિ કોઈની નહીં. અષ્ટાપદ ઉપર રાવણે શું બાંધ્યું છે? તીર્થંકર નામ કરી શકો? 5 લાખ રૂપિયા જેણે તમારા દબાવ્યા હોય ને એ દેરાસરમાં ચડાવો લે એ વખતે તમે હાજર હો, તમને શું વિચાર આવે? બસ અહીંયા તમે પકડાઈ ગયા. હવે તમારા ભીતરમાં અનુમોદના સાચી કેટલી છે? 4 જણાને ભેગા મળીને શું કયો? શું કયો? હે બોલો ને, જે હોય તે બોલી નાખો. મારા પૈસા જ કરે છે. ચલો એમ કહી દો એને કે પેલા હું કરીશ એટલા પૈસા માફ. બોલો, છે તાકાત એટલી તમારી કહેવાની? બસ આ જ વાત છે. તમે એમ સમજતા હતા કે સંવેદના અઘરી છે, પણ સંવેદના કરતા અનુમોદના ઓર અઘરી છે. સૌથી ઇઝી હોય તો શું છે? બહુ રડ્યા છે આપણા ખાતર તો આખી જિંદગી રડ્યા છે. આજનું પ્રવચન સાંભળ્યા પછી વેદનાના આંસુ કદાચ બંધ ન થાય તો કાંઈ નહીં, પણ સંવેદનાના આંસુ જો ચાલુ કરી દો ને, મારું પ્રવચન સફળ. અને સંવેદનાથી હજી આગળ વધી અનુમોદના સુધી જો પહોંચી જાઓ તો 100% સક્સેસ. છેલ્લું એક વાક્ય કહી દઉં, તનથી થાય છે એ વેદના, મનથી થાય સંવેદના, અને વચનથી થાય તે અનુમોદના. વેદના, સંવેદના, અનુમોદના, આ આંસુના તમે સહભાગી બનો. તમારા જીવનમાં સંવેદના અને અનુમોદનાના આંસુની મૂડી તમને પ્રાપ્ત થાય એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા બોલાવી તમને.